નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આપણા વિડીયોમાં ખેડૂત પ્રમાણપત્ર વિશેની માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. શું તમે જમીન મિલકત ધરાવો છો? તો ખેડૂત પ્રમાણપત્ર શું છે, તે કેવી રીતે મેળવી શકાય, તેની જોગવાઈ શું છે, તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે પણ જાણીશું. તો આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો, જેથી કરી અને આ ખેડૂત પ્રમાણપત્ર અન્વયેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય. તો ચાલો આપણે આગળની વિગતો જોતા જઈએ. ખેડૂત પ્રમાણપત્ર જમીનનું વેચાણ કરવાના કારણે, એકત્રીકરણના કાયદાના અમલીકરણના કારણે તેમજ કૌટુંબિક વહેંચણીના પરિણામે પોતાનો ભાગ જતો કરનાર વ્યક્તિઓ બિનખેડૂત બની જતા હોય છે. આવા સંજોગોમાં તે બિનખેડૂત બની જતા વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે તે માટે સરકાર દ્વારા ખેડૂત પ્રમાણપત્રની જોગવાઈ કરવામાં આવેલ છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ જમીનનું વેચાણ કરવાથી તેની પાસે જમીન ખૂટી જાય એટલે તે બિનખેડૂત બની જાય છે, અથવા તો એકત્રીકરણના કાયદાના અમલીકરણ માટે બિનખેડૂત થઈ જતા હોય છે, અથવા તો કૌટુંબિક વહેંચણી સમયે હક જતો કરવાના કારણે કેટલાક વ્યક્તિઓ બિનખેડૂત બની જતા હોય છે. તો આવા બિનખેડૂત બની ગયેલ વ્યક્તિઓ ખેતીની જમીન ખરીદી શકે તે માટે સરકારશ્રી દ્વારા ખેડૂત પ્રમાણપત્રની જોગવાઈ કરવામાં આવેલ છે. તો હવે આપણે તેની જોગવાઈઓ જોઈએ. તો સૌ પ્રથમ આપણે વેચાણના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્રની શું જોગવાઈ છે તે જોઈએ. તો મહેસૂલ વિભાગના તારીખ 1/7/2009 પરિપત્રની જોગવાઈ મુજબ વેચાણના કિસ્સામાં વેચાણની રેકર્ડમાં નોંધણી સમયે જ આપોઆપ ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે એવી જોગવાઈ કરવામાં આવેલ છે. એટલે કે વેચાણના કિસ્સામાં જ્યારે કોઈ બિનખેડૂત બને છે ત્યારે વેચાણની જ્યારે રેકર્ડમાં નોંધણી થાય છે ત્યારે જ તે ખેડૂતને ખેડૂત પ્રમાણપત્ર આપોઆપ આપી દેવાનું રહેશે તેવી જોગવાઈ થયેલ છે. તે માટે ખેડૂત પાસેથી કોઈ અરજી મેળવવાની રહેશે નહીં અને કલેક્ટર તરફથી આવું ખેડૂત પ્રમાણપત્ર મળ્યા બાદ જે 180 દિવસમાં જમીન ખરીદવાની સમયમર્યાદા હતી તેને બદલે હવે તે સમયમર્યાદા 2 વર્ષની કરવામાં આવી છે. તો આ 1/7/2009 પરિપત્રથી જે સમયમર્યાદા 180 દિવસની હતી તે વધારી અને 2 વર્ષની કરી દેવામાં આવેલ છે. તો આમ વેચાણથી બિનખેડૂત બની જતા વ્યક્તિઓ આપોઆપ જ ખેડૂત પ્રમાણપત્ર આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે અને તેમ છતાં જો કોઈ સંજોગોમાં આવું ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહી જાય તો જે તે વ્યક્તિ અરજી કરીને પણ આવું ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે જમીન સંપાદન કે હક્કમીના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્રની શું જોગવાઈઓ છે. તો જમીન સંપાદનમાં જમીન ગુમાવનારનો દરજ્જો ચાલુ રાખવા કલેક્ટરનું પ્રમાણપત્ર મળ્યા તારીખથી 3 વર્ષની સમયમર્યાદામાં રાજ્યના અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવાનું તારીખ 26/12/2008 ઠરાવમાં નક્કી થયેલ છે. તો જે જમીન સંપાદનથી બિનખેડૂત બને છે તેના માટે તેનો દરજ્જો ચાલુ રાખવા માટે આવું કલેક્ટરનું પ્રમાણપત્ર મળ્યા બાદ 3 વર્ષની સમયમર્યાદામાં રાજ્યના કોઈપણ સ્થળે ખેતીની જમીન ખરીદવાનું નક્કી કરવામાં આવેલ છે. એટલે કે જમીન ખરીદવા માટે 3 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવેલ છે અને તે જ ધોરણે એકત્રીકરણ કાયદાના અમલીકરણના કારણે કૌટુંબિક વહેંચણીના પરિણામે જે પોતાનો હક જતો કરનાર સભ્યોને ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રાખવા કલેક્ટરનું પ્રમાણપત્ર મળ્યા તારીખથી 3 વર્ષની સમયમર્યાદામાં રાજ્યના અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવાની રહેશે. તો આમ જમીન સંપાદન અને હક્કમીના કિસ્સામાં 3-3 વર્ષનો સમયગાળો આપવામાં આવેલ છે. એટલે કે 3 વર્ષના સમયગાળામાં ખેતીની જમીન ખરીદી લેવાની રહેશે. હવે આપણે ખેડૂત પ્રમાણપત્ર માટેની અરજી કરવાની સમયમર્યાદાની વાત કરીએ તો જમીન વેચાણ કરવાથી બિનખેડૂત બનેલ વ્યક્તિ
જમીન વેચ્યા બાદ ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે કેટલા સમયમાં અરજી કરી શકે તેવી સમય મર્યાદા તારીખ 1/7/2009 પરિપત્રથી રદ કરવામાં આવેલ છે, એટલે કે તેવી કોઈ અરજી કરવાની રહેતી નથી, એટલે એ સમય મર્યાદા નીકળી જશે. પણ અગાઉ તે સમય મર્યાદા 60 દિવસની હતી. ત્યારબાદ હક્કમીના કિસ્સામાં અરજી ક્યારે કરવી તેમાં જોઈએ તો કૌટુંબિક વહેંચણીના પરિણામે ભાગ જતો કરનાર વ્યક્તિઓએ ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે 180 દિવસની સમય મર્યાદામાં આવી અરજી કરવાની રહેશે. ત્યાર પછી આગળ વાત કરીએ કે અરજી સાથે રજૂ કરવાના આધાર પુરાવા, એટલે કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. તો તેમાં પ્રથમ જોઈએ તો ગામ નમૂના નંબર 7/12/8અ અને નમૂના નંબર 6 હકપત્રકની ઉત્તરોત્તર તમામ નકલો રજૂ કરવાની રહેશે. અને જો કોઈ ખેડૂત ખાતેદાર વારસાઈ અથવા તો વહેંચણી સિવાય અન્ય કોઈ રીતે જમીન તબદીલ થયેલ હોય એવા સંજોગોમાં અરજદાર અથવા તો અરજદારના વડવાઓએ મૂળ પ્રોમોલ્ગેશનથી જમીન ધારણ કરેલ હોય તે ગામની જમીનના ઉત્તરોત્તર હકપત્રક રજૂ કરવાના રહેશે. એટલે કે જો કોઈ ખેડૂત વારસાઈ અથવા તો વહેંચણી એવા કિસ્સા સિવાય વેચાણથી જો કોઈ ખાતેદાર હોય તો તેઓએ અરજદાર પોતે અથવા તો તેઓના વડવાએ જે મૂળ પ્રોમોલ્ગેશનથી જમીન ધારણ કરેલી હોય એવી જમીનના નમૂના નંબર 6 હકપત્રકની ઉત્તરોત્તર તમામ નકલો રજૂ કરવાની રહેશે. હવે આપણે વાત કરીએ કે અરજી કોને અને ક્યાં કરવી. તો ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે જિલ્લા કલેક્ટરને અરજી કરવાની રહેશે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાની સત્તા કલેક્ટરશ્રીઓ દ્વારા નાયબ કલેક્ટરને આપવામાં આવેલી હોય છે. તો આવા સંજોગોમાં આવી અરજી નાયબ કલેક્ટરશ્રીને કરવાની રહેશે. તો આમ ખેડૂત પ્રમાણપત્ર માટેની આવી અલગ અલગ જોગવાઈઓ છે અને તેના માટે કલેક્ટરશ્રીને અરજી કરી શકાય છે. અને જે જે જગ્યાએ કલેક્ટરશ્રીઓ દ્વારા નાયબ કલેક્ટરને સત્તા આપવામાં આવેલી હોય તે જગ્યાએ આવી અરજી નાયબ કલેક્ટરશ્રીને કરી શકાય છે. તો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો. અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.